नमस्कार, आपनी लोकप्रिय डिबेट महामंथन में आपनु स्वागत छे। हूँ छू अंकुर रावल। कहेवत छे के आरंभे शूरा अंते अधूरा। गुजरात में के देश में घणा खरा आंदोलन एवा छे के जेमा आ कहेवत सुपेरे लागू पड़े छे। क्यारेक एवुं पण बने छे के आंदोलन सफल पण थाय तो आ सफर में अधवच्चे घणा साथीओ कां तो साथ छोड़ी देशे अथवा तो घरना भेदी बनी जाय छे। તાજેતરમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ બાદ આંદોલનનો નજીવો જુવાળ પણ કદાચ એ જ રીતે શમી ગયો છે। આખરે જેમાં યુવાઓના હિતમાં છે તેમાં કોણ બની જાય છે ભેદી, આજ વિષય પર છે આજનું મહામંથન મારી સાથે। युवा हितना भेदी कोण? कारण के बिन सचिवालय क्लार्क की परीक्षा की गैररीति जे सामे आवी अने गैररीति सामे आवता युवानों में एक आक्रोश जोवा मळ्यो। कारण के आखरे आ युवाओं की केटलाय वर्षों की मेहनत दाव पर लागी जती होय छे। घणा एवा युवानो होय छे के जे पोतानुं करियर पर क्वेश्चन मार्क मूकीने आ परीक्षा माटे तैयारी करता होय छे, त्यारे ज्यारे आ परीक्षा में गैररीति थाय छे त्यारे तेमनी केटली लागणी दुभाती होय छे ते कल्पना करी शकाय छे। दर्शक मित्रों, खास करीने ज्यारे एक जे उम्मेदवार होय छे केटली मेहनत करतो होय छे, दिवस रातना उजागरा होय छे, तेनी तो मेहनत होय छे, तेनी पाछळ तेना परिवारनी पण तेटली ज मेहनत होय छे। अने अत्यारे जे रीतना दृश्यो सर्जाई रह्या छे आ बधी ज मेहनत उपर अत्यारे प्रश्नार्थ चिंधाई रह्या छे। कारण खास जाणवा जेवुं छे, कारण के अहींया कोण पाछळ छे, कोण तेमना जे आंदोलन तेमणे एक पूरजोशमां शरू कर्युं हतुं कोण तेने अत्यारे भेदी रह्युं छे, तो आज विषय पर आजनू महामंथन छे। अने आजनी चर्चा में आपणी साथे जोड़ाया छे नेता भाजप वरुण पटेल, क्लासी संचालक प्रफुल्लभाई गढ़वी, पूर्व कन्वीनर पास दिनेश बांभणिया राजकोट थी, वरिष्ठ पत्रकार राजकीय विश्लेषक दिलीपभाई गोहिल आपणी साथे जोड़ाया छे, साथे ज परीक्षार्थी रचित पटेल तेओ पण आपणी साथे जोड़ाया छे, महिपालभाई गढ़वी प्रमुख गुजरात एनएसयूआई, सामद गढ़वी क्लासी संचालक तेओ पण आपणी साथे जोड़ाशे। सौथी पहेलो प्रश्न रचित आपने पूछवा मांगीश, कारण के आखू जे युवा हितरो भेदी कोण आपणे आ टाइटल राख्यू छे अने खरेखर एक युवानने लागू पड़तो आ विषय छे। सौथी पहेला आप एक परीक्षार्थी छो, आप एक उम्मेदवार छो, अत्यारे जे रीतना दृश्यो सर्जाई रह्या छे कारण के क्यांक ने क्यांक युवानोनुं जे आंदोलन छे तमे जे प्रश्नो लईने निकळ्या हता अत्यारे ते प्रश्न बाजूमां रही ગયો છે। અમારો જે ભી પ્રશ્ન છે તે બાજુમાં રહ્યો નથી અને જ્યારે જ્યારે બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ 17 તારીખે 17 ઓક્ટોબરે જાહેર કરવામાં આવી, એ તારીખ એ 20 ઓક્ટોબરે જાહેર કરવામાં આવી અને એના પછી લંબાઈને 17-11 લેવામાં આવી અને કુલ ટોટલ 3,100 એની સમથિંગ સેન્ટરો હતા અને 6 લાખ જેટલા ઉમેદવારો આ એક્ઝામ આપી। આમાં પ્રદીપસિંહ જાડેજાએ એમ કીધું કે લગભગ 99% કેન્દ્રો પર સીસીટીવી ફૂટેજો હતા, તો દરેક 99% કેન્દ્રો પર સીસીટીવી ફૂટેજ, જ્યાં સીસીટીવી ફૂટેજો હતા ત્યાં પણ ગેરરીતિ આચરવામાં આવી છે અને સરકારે પણ સ્વીકારી લીધું કે ગેરરીતિ આચરવામાં, તો પરીક્ષા રદ કેમ નહીં થતી? અને એસઆઈટીની રચનાની વાત છે તો આના પહેલા એસઆઈટી 8-9 વર્ષ પહેલા ઘણી એસઆઈટી રચાઈ ગઈ, એનો થાનગઢનો મુદ્દો હોય, ઉનાકાંડનો મુદ્દો હોય કે પછી તાજેતરમાં નિર્ભયા કાંડનો તમે મુદ્દો જોઈ લો, દરેક વખતમાં એસઆઈટીનું ખાલી ગઠન કરવામાં આવે ને એના પછી કોઈ મુદ્દે એનું નિરાકરણ લાવવામાં આવતું નથી। રચિત, એટલે કહી શકાય કે એસઆઈટી નો મુદ્દો તો વિદ્યાર્થીઓએ રાખ્યો જ નહોતો, વિદ્યાર્થીઓનો મુખ્ય મુદ્દો હતો જે ન્યાયની માંગણી હતી તે હતી કે પરીક્ષા રદ કરવામાં આવે, પરંતુ તેવું નથી થયું। એટલા માટે જ અમે અત્યારે ત્યાં રસ્તા ઉપર યુવાનો છેલ્લા 5 દિવસથી ત્યાં રોડ ઉપર બેસી રહ્યા છે। આ કોઈ કોર્પોરેટ કે બિઝનેસમેન નો છોકરો ત્યાં છે બેસી રહ્યો નથી, ત્યાં બેસેલા છે દરેક રિક્ષા ચાલક, ખેડૂત, ગરીબ અને મધ્યમ વર્ગના છોકરાઓ બેસી રહ્યા છે અને જેને પોતાના બે આખો દિવસ લાયબ્રેરીમાં જિંદગી કાઢ્યો, પોતાના ઘરેથી દૂર રહીને મહેનત કરી હોય એને જ પોતાની પરીક્ષાનું જે દર્દ સમજાય, આ કોઈ વિજય રૂપાણી કે કોઈ મંત્રી કે કોઈ નેતાનો છોકરો ત્યાં આવીને બેસ્યો નથી, તેથી સરકારને આનું ભાન નહીં થતું હજી। બિલકુલ દિલીપભાઈ, ખાસ કરીને અત્યારના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે યુવાનો દ્વારા જે કહેવાય કે શનિવારથી જે આંદોલન ઉપાડવામાં આવ્યું, એક વેગ સાથે આંદોલન ઉપાડ્યું હતું, જે તેમનો આક્રોશ જે હતો, યુવાનોનો જે આક્રોશ હતો તે તેમના અવાજમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ જે રીતનો ઘટનાક્રમ રહ્યો અત્યારે આંદોલન ક્યાંક ને ક્યાંક નબળું પડી રહ્યું છે। અંગ્રેજોનું શાસન તો જતું રહ્યું પરંતુ હજુ માનસિકતા ગઈ નથી। એટલે આંદોલનમાં લગભગ તમે જુઓ, કોઈ ઇતિહાસ જોઈ લો, આંદોલનમાં ફાટા પડે,
કે કોકોપર બીજ હોય એમાંથી છોડ નીકળે અને મોટો વૃક્ષ થાય એટલે એની ડાળીઓ ફૂટે એ નિયમ છે કુદરતનો પણ એ રીતે આંદોલનનો પણ નિયમ છે સફળ થવાનું લાગે અથવા તો મોટું થાય ત્યારે એમાં ફાટા પડવા અનિવાર્ય છે પણ એ મુદ્દો એ નથી ફાટા પડ્યા કે નહીં એની કઈ અસર થઈ કે નહીં એ બહુ અગત્યનું છે એટલે કમસે કમ આપણે એટલું રાજી થવું જોઈએ કે યુવાનો બહાર તો આવ્યા કારણ કે વોટ્સઅપ યુનિવર્સિટીમાં જ્યારથી ભણવા લાગ્યા છે આ યુવા ધન ત્યારથી એવું બ્રેન વોશ થયું છે ને એવું ખોટા માર્ગે ચડી ગયું છે અને એને એવું લાગે છે કે પોતે તો બહુ રાષ્ટ્રહિતનું કામ કરી રહ્યા છે અને કોઈકનો ગંદો પ્રચાર ફોરવર્ડ કરવા સિવાય કશું જ નહોતા કરતા એને ખબર પડી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરાય ભેગા કરવા માટે પણ તમારે રસ્તા ઉપર આવવું પડે તમારા સવાલો છે એટલે આપણે ફાટા શું કામ પડ્યા સફળ થયું કે ન થયું એના કરતા કમસે કમ યુવાનોને એવું લાગ્યું કે પોતાના હિત માટે લડવું પડે અને રસ્તા પર આવું એટલું ભાન થયું ને એ બહુ અગત્યનું હતું. અને બીજું જે મિત્રોએ વાત કરી કે ત્રણ ત્રણ વર્ષથી તૈયારી કરે છે ટ્યુશન ક્લાસમાં જાય છે પોતાના ઘર છોડીને અમદાવાદમાં આવે છે આ ખોટા માર્ગે આખો યુવા ધન ચડી ગયો. સરકારી નોકરીની લાલચ હોવી જ ન જોઈએ. સરકારી નોકરી 3000 માટે 13 લાખ લોકો હેરાન થાય કારણ કે આ એક ધંધો કર્યો છે. ભાજપે જે સૌથી મોટું પાપ કર્યું છે શિક્ષણનું ખાનગીકરણ કરવાનું અને એને ધંધો કરવાનું જે કામ કર્યું છે એનો આ પરિણામ છે. એવી પદ્ધતિ આખી વિકસાવી છે વિદ્યાર્થી નકરી પરીક્ષા જ આપ્યા કરે નકરું ભણ્યા જ કરે ટ્યુશન ક્લાસ ચાલ્યા કરે ટ્યુશન ક્લાસ વાળાનો ધંધો ચાલે અને ખાનગી શિક્ષક વાળાનો ધંધો ચાલે એટલે યુવાનો એની સામે આંદોલન કરવાનું જરૂર છે. આખી પદ્ધતિ બદલાવા માટેનું શિક્ષણનું જે ઘોર ખોદી નાખ્યું છે ગુજરાતમાં ક્વોલિટી ઓછી થઈ છે અને મોંઘું બન્યું છે એ આ આંદોલન નું જે પરિણામ આવે કમસે કમ યુવાનો એ વિચારે એના તરફ જાય એ જો ફણગો આ આંદોલનમાંથી ફૂટે ને તો હું આંદોલનને સફળ જ માનીશ. દિલીપભાઈ પણ જે આંદોલનની આપણે વાત કરી જે આ એક્ઝામ આપતા હોય છે એ યુવાનોનું સ્વપ્ન હોય છે કદાચ આપણે એ રીતે લઈએ તો વધારે સારું. સરકારી નોકરીનું સ્વપ્ન રખાય નહીં આટલું ફાલતુ સપનું રાખવાનું. સપના તો મોટા જુઓ સરકારી નોકરીમાં તમારે શું એની એની પાછળનો હેતુ શું છે? સ્થિરતા મળી જાય અને કોઈ ટેન્શન નહીં પછી કામ નહીં કરવાનું પગાર માટે વિચાર કરવાનું. એટલે હું તો એને ટીકા કરું છું જે યુવાન સરકારી નોકરી માટેની મહત્વાકાંક્ષા રાખતો હોય ને યુવાનને શરમ આવી જોઈએ. મળે તો ઠીક છે કોશિશ કરવાની બાકી કરો યાર તમારામાં શક્તિ છે ને. આજે દુનિયા ક્યાંની ક્યાં જઈ રહી છે બહુ બધા રસ્તાઓ છે એટલે એ આખો ખોટી દિશામાં જઈ રહ્યું છે એ જ હું કહેવા માંગુ છું. જી વરુણભાઈ કેમ સરકારને પીડા નથી દેખાતી આ યુવાનોની? જો મારા વિદ્યાર્થી મિત્રે બહુ સારી વાત કરી, દિલીપભાઈએ બહુ સારી વાત કરી. હું તો એમની આખે આખી પરિસ્થિતિ આખે આખી વાત દરેક વસ્તુ સમજુ છું. મારો રાજકીય ઉદ્ભવ જ આંદોલનમાંથી થયો. બિલકુલ એમનું આંદોલન કદાચ અઠવાડિયા 10 દિવસનું હશે. કેટલા દિવસ થયા? 15 દિવસ થયા. હું તો અમારું તો આંદોલન અમે 3 વર્ષ સુધી 4 વર્ષ સુધી અમે આંદોલનમાં લડ્યા છીએ ને એનું પરિણામ લાયા છીએ કે EBC મળી દે. મારા મિત્ર અને એમના સાથીઓ જે ત્યાં ગાંધીનગર ધરણામાં બેઠા આઈ થિંક 6-1 લાખ જેટલી એપ્લિકેશનો હતી આ એક્ઝામ માટે આ સરકારી નોકરી માટે. હું દિલીપભાઈની અમુક વાત સાથે સહમત છું કે હવે સમય ગ્લોબલાઇઝેશનનો છે. ખાલી ને ખાલી સરકારી નોકરી એ જ ખાલી એક રોજગારનો વિકલ્પ નથી. કોર્પોરેટમાં જોબ, બિઝનેસ, કન્સલ્ટિંગ અને બહુ બધું વર્લ્ડ વાઇડ, દુનિયા બહુ નાની થઈ ગઈ છે. બહુ બધા સ્કોપ છે દરેક વિદ્યાર્થી માટે, બહુ બધા સ્કોપ છે કે પોતાની કારકિર્દી બનાવવા માટેની. પણ તેમ છતાંય વિદ્યાર્થીઓને સરકારી નોકરીનો અપેક્ષા વધારે હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. હવે મારા મિત્રો જે મુદ્દા સાથે એમને આંદોલન શરૂ કર્યું, ગુજરાતનો કોઈ પણ યુવાન હોય, કોઈ પણ વિદ્યાર્થી હોય, આંદોલનકારી હોય, તો મારી તો વ્યક્તિગત લાગણી હંમેશા એમની સાથે જોડાયેલી. કારણ કે હું એમની પીડા બહુ સારી રીતે સમજું છું, એમની વ્યથા બહુ સારી રીતે સમજું છું. અને હું ખાસ કરી અને સરકાર પણ આ વખતે યુવાનોની પીડા અને યુવાનોની વ્યથા બે સમજી છે કે જે મુદ્દા સાથે આવ્યા કે ભાઈ એક આક્ષેપ લાગ્યા ગુજરાતમાં કે ક્યાંક ને ક્યાંક ભાઈ પરીક્ષામાં ગેરરીતિ થઈ છે. એ આક્ષેપ છે, એ સાબિતી નથી. એ આક્ષેપ લાગ્યા તો એ આક્ષેપને અનુસંધાનમાં સરકારે તાત્કાલિક અસરથી SIT ની રચના કરી દીધી કે SIT તપાસ કરશે કે આક્ષેપ સાચો છે કે ખોટો છે. જો એ આક્ષેપ સાચો હશે તો એમાં કાયદેસરની કાયદાને અને બંધારણમાં રહી અને જે પણ કાર્યવાહી કરવાની થતી હશે એ કાર્યવાહી સરકાર અને તંત્ર કરશે. પણ જો આક્ષેપ ખોટો હોય, ખાલી એક આક્ષેપ ઉપર 6 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા રદ કરવી અને એવી માંગ કરવી એ મને ક્યાંય વ્યાજબી લાગતું નથી. ભૂતકાળમાં
કઈ પરીક્ષા હતી દિલીપભાઈ? એલઆરડીની કઈ હતી? હા, એલઆરડીની પરીક્ષા હતી ને એમાં સરકાર, એમાં સરકાર જોડે માહિતી પહોંચી. હું તમને કહું, મારા યુવાન મિત્ર, એક એ જ વસ્તુ સ્વીકાર્યું, એસઆઈટીની રચના થઈ એ પહેલા ગૃહમંત્રી અને પ્રદીપસિંહ જાડેજાએ સ્વીકાર્યું કે આ પરીક્ષામાં ગેરરીતિ થઈ જતો એને આ એસઆઈટીની રચના શા માટે કરવામાં, રદ કરવામાં નથી. એક મિનિટ, એ ગેરરીતિ કેટલા અંશે થઈ છે, ગેરરીતિમાં કેટલા વિદ્યાર્થીઓ કે કેટલા અસામાજિક તત્વો કે તંત્રના માણસો કેટલા ફસાયેલા છે, કેટલા અંશે ગેરરીતિ થઈ છે, તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવી જરૂરી છે. ભૂતકાળમાં જયારે પરીક્ષા રદ કરી ત્યારે સરકાર પાસે અને તંત્ર પાસે પરફેક્ટ માહિતી હતી કે ભાઈ પેપર લીક થઈ ગયું છે અને પેપર ચોરોએ આ કાંડ કર્યું છે. બિલકુલ. તો સરકારે તાત્કાલિક 10 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે એમના ભવિષ્ય સાથે ચેડા થાય એના કારણે થઈને તાત્કાલિક અસરથી પરીક્ષા રદ કરી નાખી. પણ આ વખતનો જે કેસ છે એ કેસ એવો નથી, પેપર લીક થયું કે એવી કોઈ વાત નથી. પણ ખાલી આક્ષેપો, એ આક્ષેપો કેટલા સાચા છે એના માટે એસઆઈટીની રચના જરૂરી છે. કારણ કે કદાચ 25-50 કે 500 જણ કે 5000 જણે જો ગેરરીતિ આચરી હોય તો એના માટે 6 લાખ વિદ્યાર્થીઓએ જે પરીક્ષા આપી છે એમના ભવિષ્ય સાથે ચેડા ગુજરાતની સંવેદનશીલ સરકાર ના કરી શકે. મહિપાલભાઈ, આપ શું કહેશો? આપની શું પ્રતિક્રિયા આવી રહી છે? કારણ કે અહીંયા ખાલી આક્ષેપની જ વાત થઈ રહી છે. મહિપાલભાઈ, સંવેદનશીલ સરકાર અને કઈ ભાષામાં સંવેદનશીલ કહી શકાય? 5 દિવસથી એક વિદ્યાર્થીઓ ત્યાં બેઠા છે ગાંધીનગર ખાતે, ભૂખ્યા તરસ્યા ત્યાં રસ્તામાં, ઠંડીમાં રાત્રે ઉજાગરા કરી રહ્યા છે અને એક માગણી કરી રહ્યા છે અને એમની માગણી એ વ્યાજબી માગણી છે. માગણી એવી છે કે ભાઈ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં 1 નહીં 2 નહીં 5 નહીં પણ એવા 500 સેન્ટર છે કે જ્યાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, ગેરરીતિ કરવામાં આવી છે અને એના ખુદ ગૃહમંત્રી બહાર આવીને એવું સ્વીકારે છે કે ભાઈ એનએસયુઆઈ અને કોંગ્રેસે જે પ્રેસ કોન્ફરન્સ કરી અને વિડીયો ફૂટેજ બહાર પાડ્યા હતા એ તદ્દન સાચા છે. સ્વીકાર્યા પછી પણ જો તમે એસઆઈટી નામનું લોલીપોપ આપો છો વિદ્યાર્થીઓને અને પાછી સંવેદનશીલ સરકાર, અરે ક્યાંથી સંવેદનશીલ સરકાર? હવે તો અમને એવું લાગી રહ્યું છે કે જે યુવાનો છે જે માગણી કરી રહ્યા છે આંદોલન કરીને જે 5 દિવસથી, ખરેખર જો એ હવે એમનું આક્રમક મૂડમાં આવી ગયા ને તો તમારે તમારા સત્તાનું સિંહાસનથી દૂર જવું પડશે. કઈ ભાષામાં તમે ભાષણબાજી કહી રહ્યા છો? અમુક નેતાઓ ભાજપના એવા કહી રહ્યા છે, સરકાર એવી કહી રહી છે કે અમારી સરકારે તો આ વખતે એવો રેકોર્ડ તોડ્યો છે કે 10.5 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ આ વખતે પરીક્ષા આપી છે. અમે એટલે બધા પરીક્ષા સેન્ટરો બનાવ્યા છે જેમાં 10.5 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે. અરે ભાઈ શરમ કરો, 10.5 લાખ વિદ્યાર્થીઓ, 39 જગ્યા છે એની સામે 10.5 લાખ વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે તો તમને શરમ આવી જોઈએ કે રોજગાર તમે તમારો રોજગાર આપી શકતા નથી. ગુજરાતની અંદર બેરોજગારો રસ્તા ઉપર ફરી રહ્યા છે, લાજવાન જગ્યાએ તમે ગાજી રહ્યા છો. તમારે શરમ કરવી જોઈએ 5 દિવસ જો કોઈ વિદ્યાર્થી તે આંદોલન કરી રહ્યા છે, રસ્તા ઉપર બેઠા છે, આટલી બધી ઠંડીમાં ત્યાં ધુજવાઈ રહ્યા છે અને સરકારને સમય નથી ત્યાં આવવાની. વિદ્યાર્થી નેતાઓ 2-4 બોલાવી લીધા ને એમની જોડે સેટિંગ કરી અને લોલીપોપ આપી દીધો એસઆઈટી નામનું. એસઆઈટી છે શું તમારું? એસઆઈટી એટલે સરકારના મોઢે બોલતો પોપટ. એસઆઈટીનું સ્પેશિયલ અમારી ભાષામાં એવો જ અર્થ થાય છે કે સરકારના મોઢે બોલતો પોપટ. આ તો કેટલી, આ તો કેવી વાત છે ખબર? હું ચોર, હું જ પોલીસ અને હું જ જજ, હું જ બધું. મારે તપાસ કરવાની, હું જ ચોર છું, હું જ પોલીસ છું, હું જ જજ છું. આ વસ્તુ થઈ. એસઆઈટી એટલે શું? સરકારે જ નક્કી કરવાનું. સરકારે નક્કી કર્યા 5 માણસ છે જે 5 માણસ અંદર બેસશે એસઆઈટીમાં છે અને એ તપાસ કરીને 10 દિવસ પછી રિપોર્ટ આપશે. હું તમને લખીને આપું છું કે 1-2 સેન્ટર નહીં, એવા 200 સેન્ટર છે કે જ્યાં આ ગેરરીતિ આચરવામાં આવી છે. તેમ છતાં પણ 10 દિવસે રિપોર્ટ શું આવશે અત્યારથી કહું છું, અત્યારથી કહું છું કે એસઆઈટી રિપોર્ટ માત્ર ને માત્ર એવો આપશે કે આ પરીક્ષા રદ નહીં થાય. 1-2 સેન્ટર 5 સેન્ટરોમાં જ્યાં થયું છે એ સેન્ટરની, આ લોકો જે સેન્ટર છે એ સેન્ટરને આવતી પરીક્ષાની અંદર કેન્સલ કરી નાખશે. એના સિવાય બીજો એસઆઈટી કોઈ પણ પ્રકારનો રિપોર્ટ નહીં આપે એવું સ્પષ્ટ હું તમારા માધ્યમથી અત્યારથી કહેવા માંગુ છું. પણ મહિપાલભાઈ, આંદોલન અત્યારે નબળું પડી રહ્યું છે, એનએસયુઆઈ સપોર્ટમાં છે, કોંગ્રેસ સપોર્ટમાં છે, શું માટે જ આંદોલન નબળું પડી રહ્યું છે? બિલકુલ નહીં, બિલકુલ નહીં. જ્યારે કોઈ સામાન્ય વિદ્યાર્થી હોય અને વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હોય, એની વ્યાજબી માગણી હોય તો વિરોધ પક્ષ તરીકે એટલી તો કમસે કમ અમારી જવાબદારી બને છે કે એમની જોડે આવીને ઊભા રહીએ.
પહેલા દિવસથી જયારે આંદોલન ચાલતું હતું ત્યારે પણ અમે એમના સંપર્કમાં હતા, નંબર એમને કહ્યું હતું કે જ્યાં પણ અમારી જરૂર પડે ત્યાં અમે તમે અમને કહેજો. એનએસયુના પ્રદેશ પ્રમુખ તરીકે કહું છું કે વિદ્યાર્થી નેતા તરીકે કહું છું કે જયારે સામાન્ય વિદ્યાર્થી જે આંદોલન કરી રહ્યો છે મારી એટલી ફરજ બને છે વિદ્યાર્થી નેતા તરીકે અને એનએસયુના પ્રમુખ તરીકે કે મારે એમના પડખે ઉભું રહેવું જોઈએ. અડધી રાતે વિદ્યાર્થીઓ 5 હોય 500 હોય કે 5000 હોય, એ 5 વિદ્યાર્થી પણ જો રસ્તા ઉપર બેઠા હોય ગુજરાતની અંદર અને અમે આવા સમયે એમની જોડે ના ઉભા રહીએ તો આવનારું ભવિષ્ય અમને અને કોંગ્રેસને અને એનએસયુને ક્યારે માફ ના કરે. અમે માત્ર ને માત્ર અમારી ફરજ પૂરી કરી રહ્યા છીએ. બિલકુલ આંદોલન સફળ નથી થઈ રહ્યું, બિલકુલ આંદોલન નબળું પડી રહ્યું નથી. કાલે ગાંધીનગરના રસ્તા ઉપર તમે જોઈ શકશો કે આંદોલન કેટલું સફળ થઈ રહ્યું છે. બિલકુલ વાંધો નહીં મહિપાલભાઈ, જોઈએ હવે આગામી સમયમાં કેટલું આ આંદોલન આક્રમક બને છે અને યુવાનોની જે હક છે જે ન્યાય છે તેને મળે છે તે જોઈશું. દિનેશ બાંભણિયા પણ આપણી સાથે જોડાયા છે. દિનેશભાઈ, અહીંયા સવાલ એ છે, આંદોલનને લઈને મારે સવાલ કરવો છે કે આંદોલન શરૂઆતી સમયમાં પૂરજોશમાં ચાલે છે પરંતુ જ્યારે એક પડાવ પાર થઈ જાય છે ત્યારે આખું વિખરાઈ જાય છે, આક્રમકતા કેમ નથી રહી? જો દરેક આંદોલનમાં પરિસ્થિતિ શરૂઆતમાં શું છે, લોકો મુદ્દા સાથે જોડાયેલા હોય છે, પછી ધીમે ધીમે આવતા એમાં જે તે રાજકીય પક્ષો એનો દુરુપયોગ કરવાનો શરૂઆત કરે છે, ચાહે ભાજપ હોય કે ચાહે કોંગ્રેસ હોય. ગુજરાતમાં ભાજપની સરકાર છે એટલે કોંગ્રેસ વાળા એનો વિપક્ષ તરીકે ઉપયોગ કરતા હોય, બીજા રાજ્યમાં જ્યાં કોંગ્રેસની સરકાર હોય ત્યાં ભાજપ વાળા ઉપયોગ કરતા હોય. પરંતુ જે મૂળભૂત લોકો જેની માંગણી હોય છે જેનો મુદ્દો હોય છે એ લોકોનું ધ્યાન ભટકાવવા માટે થઈને વિરોધ પક્ષો અને સરકારો એવું ઈચ્છતી હોય કે આંદોલનના બે ભાગ પડે, ત્રણ ભાગ પડે અને આંદોલન તૂટી જાય, અને વિરોધ પક્ષ એવું ઈચ્છતી હોય કે આંદોલન મજબૂત રહે એટલે અમે સાથે બેસીને સપોર્ટ કરી શકીએ. પણ સપોર્ટ કરવાની પદ્ધતિમાં આંદોલનની પરિસ્થિતિ દરેક આંદોલનમાં આજ ઊભી થાય છે, કારણ કે શરૂઆતમાં લોકો મુદ્દા સાથે જોડાયેલા હોય છે અને પછી જ્યારે મુદ્દાની વાતમાં જોડાયેલા સંખ્યાબળ હોય છે એની તાકાત એક પ્રકારની અલગ પ્રકારની અને જનૂનવાળી હોય છે. પછી જ્યારે પોલિટિકલી પાર્ટીઓ કે કોઈ પોલિટિકલી પોતાના સ્વાર્થ માટે જ્યારે લોકો જોડાતા હોય છે ત્યારે લોકોને જે મૂળભૂત માંગણીવાળા લોકો છે એને બેક સાઈડમાં ધીમે ધીમે નીકળી જતા હોય છે. અમારા પાટીદાર આંદોલનની વાત કરો, એના પહેલાના નવનિર્માણ આંદોલનની વાત કરો કે કોઈ પણ આંદોલનમાં જ્યારે જ્યારે મુદ્દાથી ભટકવાની વાત આવે એટલે લોકોનો ઇન્ટરેસ્ટ ઓછો થતો જતો હોય છે. પરંતુ મારા મિત્ર હમણાં એક વરુણભાઈ એવું કીધું કે ગુજરાત સંવેદનશીલ સરકારે સંવેદનશીલ નિર્ણય લીધો, SIT ની રચના કરી. આ આંદોલનમાં હું તમને વાત કરીશ કે અમે જે દિવસે આંદોલનની શરૂઆત થઈ એ દિવસે અમે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હતું કે GPSC કઈ રીતે એનું અર્થઘટન કરે છે, ખોટા અર્થઘટન કરીને કેટલી ભરતીઓમાં કૌભાંડ થઈ રહ્યું છે. બીજા નંબરની વાત છે કે સંવેદનશીલ સરકાર ક્યારે તમે કહી શકો કે જયારે પ્રશ્ન લઈને પહેલા જ દિવસે જયારે કોંગ્રેસ નહોતી કે કોઈ પણ સાથે નહોતું ત્યારે તમારે વિદ્યાર્થીઓને બોલાવવાના બદલે તમે એની ઉપર લાઠીચાર્જ કર્યો. પહેલા પટેલ સમાજ ઉપર કર્યો, પછી તમે ઠાકોર સમાજ ઉપર કર્યો, આજે તમે વિદ્યાર્થી સંગઠનો ઉપર કરો છો. કાલ એટલે એનો મતલબ એવો થાય છે કે સરકાર સંવેદનશીલ છે જ નહીં, ફક્ત ને ફક્ત સંવેદનહીન થઈ ગઈ છે, જેને લઈને આંદોલન સાથે વાત કરવાના બદલે તમે એને તોડવાના પ્રયાસ કરો છો. સરકાર ક્યારેય મૂળભૂત પ્રશ્નમાં જતી જ નથી. સત્તામાં બેસેલા લોકોને અહમ હોય છે, અહમ અને અભિમાનના કારણે મૂળભૂત લોકો સાથે વાતચીત કરવાના બદલે એને પછી કોંગ્રેસનું છે, આ વિપક્ષનું છે, આના પ્રેરિત છે, પહેલાના પ્રેરિત છે, એવી રીતે બાના કાઢીને આંદોલનને તોડવાના પ્રયાસ થતા હોય છે અને એમાં મેજોરિટી લોકો આવી જતા હોય છે વાતમાં. બિલકુલ આ શિક્ષકોનું આંદોલન છે. અત્યારે ભાઈએ વાત કરી વરુણભાઈએ કે સીટ બેસાડી છે, તમે 39 ફરિયાદો આવી છે, તમે સરકારે એક પણ જગ્યાએ ફરિયાદી નથી થઈ. સરકાર તમે કઈ રીતે સંવેદનશીલ કરો છો? તમારી પાસે કમ્પ્લેનો આવી, તમારી પાસે કોઈએ તમને વિડીયો દ્વારા મોકલાયું, ચાહે ભલે વિપક્ષે મોકલાયું, તો સરકારે એ વિડીયોને લઈને સરકાર પોતે ફરિયાદી કેમ નથી થઈ? સીટની તપાસની જરૂર ક્યારે પડે છે કે જયારે પુરાવા મુદ્દાઓ તમારા હાથમાં ના હોય, તમારે સીટ ત્યારે બેસાડવી પડે. અને સીટની પરિસ્થિતિ તમને કહું કે ગુજરાતમાં ગોધરાકાંડની સીટ પણ બેસી, એન્કાઉન્ટરની સીટ પણ બેસી, અને ખાસ કરીને હું આંદોલનમાં જે અમે પાટીદાર સમાજના અમારા 12 શહીદો થયા, જેમાં ગોળીબારમાં 9 લોકો 10 લોકોના મૃત્યુ થયા, એના માટે સરકારે 2 વર્ષ પહેલા પૂંજ કમિશન બેસાડ્યું છે. હમણાં છેલ્લે તો પરિસ્થિતિ એવી ઊભી થઈ કે પૂંજ કમિશનને ખબર નથી કે આમાં મૃત્યુ પામનાર લોકો કોણ છે, એના નામનું એનું એડ્રેસ એની પાસે નથી. એટલે સીટ છે ને એ એક મુદ્દાને ડાયવર્ટ કરવા માટેનો બહુ પરફેક્ટ અને કહેવાય ને કે સારામાં સારો સત્તામાં બેઠેલા લોકો માટે રસ્તો છે. પરંતુ આ આ આંદોલનમાં મને દુઃખ એ બાબતનું છે કે જે લાભકર્તાઓ છે, જે વિદ્યાર્થીઓ છે, જેને પરીક્ષા આપી છે, એનો ભોગ લેવાઈ જશે અને રાજકીય પાર્ટીઓનો નુકસાન ફાયદો જે થવું છે તે થશે, પરંતુ મૂળભૂત મુદ્દાનો ઉકેલ નહીં આવે. બિલકુલ, તો 12 લાખ લોકો
દિલેશભાઈ, આમાં કોઈ એક વ્યક્તિનો ફાયદો થાય છે એ ચોક્કસથી કહી શકાય. કોઈ એક વ્યક્તિ પોતાના ફાયદા માટે જ આ કરી લે છે. ના, હું એ જ કહું છું ને, વ્યક્તિ ગણો, પક્ષ ગણો કે રાજકીય પક્ષ ગણો, પરંતુ એક વાત બહુ સ્પષ્ટ છે કે આ બધી જવાબદારી સરકારની હોય છે, આ વિપક્ષની હોતી નથી. સરકારે સત્તામાં બેઠા છે, લોકો એની પાસે ડાયરેક્ટ આવે છે. જયારે પહેલા દિવસે હું તમને ધ્યાન દોરું કે પહેલા દિવસે જે દિવસે લોકો આવ્યા ત્યારે ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓ જ હતા. તો સરકારે એ લોકો સાથે બેસીને વાતચીત કરવાની જરૂર હતી એના પ્રશ્નોની. આજે 15 દિવસ પછી સીટની રચના કરવામાં આવી તો એ પહેલા પણ થઈ શકતી હતી. અને બીજી વાત કે હવે તમે એમ કહેશો કે આ કોંગ્રેસ વાળા કરે છે, ભાજપ વાળા, અરે વિપક્ષો તો સ્વાભાવિક રીતે વિપક્ષો આ ભૂમિકામાં ભોગવી રહ્યા છે. દરેક રાજકીય પક્ષ પોતાનો લાભ લેવાના પ્રયાસો કરતા જ હોય છે, એમાં ભાજપ પણ કરતી હોય અને કોંગ્રેસ પણ કરતી હોય. મહિલાની વાત આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ જ મહિલા મોરચો જયારે જીતુભાઈ ઉપર એક્શન લેવા ત્યારે મહિલા મોરચો રસ્તા પર આવી જતો હતો. આજે ડુંગળીના ભાવની વાત આવે, કોઈ પણ રાજકીય વિવાદ આવે ત્યારે સત્તાની સામે જયારે પ્રશ્ન આવે છે ત્યારે વિપક્ષો જ આનો મુદ્દો લેતા હોય એમાં કઈ ખોટું પણ નથી. પરંતુ વિપક્ષે આ વખતે એક ભૂલ એ કરી છે કે કોંગ્રેસ પાર્ટીના એનએસયુના સભ્યોએ જે 2 દિવસથી છોકરાઓને પકડીને પછી જે છૂટા મૂકી દીધા 1 દિવસ માટેથી, એ વસ્તુ ખરાબ થઈ છે. એની સાથે હંમેશા રહેવું જોઈએ અને કાલે પ્રશ્ન વિધાનસભામાં ઉપડવો જોઈએ. વિપક્ષ ઉઠાવે ચાહે કોઈ બી ઉઠાવે, લાભકર્તાએ આને સમર્થન કરવું જોઈએ, આવું મારું માનવું છે. બિલકુલ પ્રફુલભાઈ, આપને પૂછવા માંગીશ, અત્યારે જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, આંદોલન ક્યાંક ને ક્યાંક હવે નબળું પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, ક્યાંક યુવાનોનો અવાજ અત્યારે દબાઈ રહ્યો છે સત્તા પક્ષ અને વિરોધ પક્ષની વચ્ચે. આપણે જો અત્યારે જે આંદોલન થયું અને એમ કહેવાય કે 4-1 દિવસ સુધી આંદોલન ચાલ્યું, એટલે આંદોલન થયું એના આગલા દિવસે જ મેં 2 ટીવીની અંદર ડિબેટ કરી હતી. એ ડિબેટમાં હું હાજર હતો અને જે લોકો આંદોલનકારી હતા ને એમાંથી મારે કોઈનું અહીંયા નામ નથી લેવું, પણ મારા બેઠા રૂબરૂ ભાજપના એક નેતા સાથે એમને એવી વાત કરી હતી કે સાહેબ અમે તમારા જ મતદાર છીએ, અમે તમને જ મત આપીએ છીએ અને અમારે બીજી કોઈ પાર્ટીને કોઈ વ્યક્તિને અમારી સાથે બેસવા દેવા નથી અને અમે અમારી રીતે આંદોલન કરીશું. અમે સાંભળ્યું ત્યાં રૂબરૂ, આ તમે બેઠા એટલા નજીકના અંતરથી અમે સાથે જ હતા, એટલે એ લોકો કંઈકનો કંઈક એમને લાભ લેવો જ તો જ. આજે તમે ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારનું આંદોલન થયું, વધારે ખબર પાટીદાર આંદોલન થયું હતું બરાબર, તો એ આખા ઇન્ડિયાની અંદર એક બેનિફિટ થયો પાટીદાર આંદોલન સરસ મજાનો કે બધાને 10% અનામત મળી. આજે પાટીદાર આંદોલન એટલા માટે થયું કે પટેલોને કોઈ અનામત મળે, પણ બધાને એનો લાભ મળે, બધાને ફાયદો થયો, મને થયો અને તમને ફાયદો થયો. પણ એની અંદર ઘણા બધા આંદોલનકારીઓ હતા અને સરકારની અંદર જઈને આરામથી બેસી ગયા બરાબર. એટલે જયારે આંદોલન થતું હોય ને ત્યારે એક કોઈ પણ જગ્યાએ બનતું હોય કે ગુજરાતનું, એક મહારાષ્ટ્રનું, એક મધ્યપ્રદેશનું, દરેક જગ્યાએ બનતું હોય, પણ આપણે ગુજરાત ઉદાહરણ એટલા માટે આપણને ખબર છે. તો આજે આ જ આંદોલન અંદર એ જ પ્રકારની વસ્તુ બની કે જે લોકોએ આંદોલન ઉઠાવ્યું હતું એમાંથી તમારે અત્યારે અહીંયા જોઈ રહ્યા કે ભાઈ પેલા હાર્દિકભાઈ પ્રજાપતિ એમનો વિડીયો સરસ મજાનો કે ભાઈ મેં તને લેખિત નતું આપ્યું, મેં તને કીધું નતું, મેં તને આ નતું કર્યું. એટલે આંદોલન જે છે ને એ હકીકતમાં જે સીટ બની ને એ એકચ્યુઅલી સીટ બચાવવા માટેની સીટ બનાવી, કેમ કે ત્યાં કોઈની કોઈની સીટ બચાવવાની હતી, એ ચાહે સીએમની હોય, ડેપ્યુટી સીએમની હોય, કેબિનેટ મિનિસ્ટરની હોય, આપણે કોઈનું નામ નહીં લઈએ તમારા નિયમ મુજબ, પણ કોઈ પણ મિનિસ્ટરની ત્યાં સીટ બચાવવાની હતી એના માટેની વાત હતી. આજ સુધી તમે ભારતમાં જુઓ ને તો નહીં નહીં તો 22,000 સીટોની ઘટના થઈ, ઓલ ઇન્ડિયા લેવલની તમને વાત કરું, ગુજરાતની નહીં, પણ બધી સીટ માત્ર ને માત્ર એ વસ્તુને ડાયવર્ટ કરવાની હોય. ધારો કે આસારામ વખતે એક પ્રોબ્લેમ બનેલો, પેલા 2 છોકરાઓ મરી ગયા હતા બરાબર સાબરમતી નદીમાં, એની સીટ બની, હજુ આજ સુધી ચાલે કશું એનું થયું નથી. સીટ માત્ર આંદોલનના આડાપાટે ચડાવવાનું છે, બીજી કોઈ વાત નથી. આ આંદોલન ગમે એમ કરીને એને ઠારી દેવાની વાત છે. ધારો કે અહીં વરુણભાઈ થોડી વાર પહેલા જ વાત કરી, અમને એક્ઝેક્ટ ખબર નથી કઈ પરીક્ષા માટે સરકારે કેન્સલ કર્યું. વરુણભાઈ એ વખતે એલઆરડીની પરીક્ષા હતી અને એલઆરડીની પરીક્ષા સરકારે 15 મિનિટ પહેલા ડિક્લેર કર્યું કે ભાઈ પેપર આપણે રદ કરીએ બરાબર. એકચ્યુઅલી હવે એમાં સેટિંગ થયું કે નહીં થયું એક બહુ મોટી તપાસનો વિષય છે અને એ જે થયું હોય, પણ 15 મિનિટ પહેલા એમને રદ કર્યું હતું, મતલબ એ વખતે પેપર ફૂટ્યું હતું. આ વખતે અત્યારે છોકરાઓ 2,000 જેટલા ગાંધીનગર ભેગા થયા, સીટની રચના કરી, સીટની રચના કરવાનો ઇનડાયરેક્ટલી સીધો મતલબ એવો થાય કે સરકાર સ્વીકારતી નથી કે પેપર ફૂટ્યું, એટલા માટે થઈને જ એને સીટની રચના કરી. અને આજે સમગ્ર ગુજરાતની અંદર આટલી બધી બેરોજગારી છે, આજે ગુજરાતના 19 વર્ષના ઇતિહાસમાં 2002 થી અત્યાર સુધી પહેલી વખત એવું બન્યું કે પહેલા જીપીએસસીના દરવાજે લોકો ભેગા થતા, આ વખતે ગાંધીનગર વિધાનસભાના દરવાજે લોકો ભેગા થયા અને 2,500 છોકરાઓ ભેગા થયા. એક જિલ્લાના નતા, ગુજરાતના 33 જિલ્લાના છોકરાઓ હતા, એમાં હેન્ડીકેપ બહેનો ભાઈઓ હતા, એની અંદર એસસી એસટી ઓબીસી અનામત ઈબીસી બધી જેટલી કેટેગરી હતી બધી કેટેગરીના વિદ્યાર્થીઓ હતા. એનો મતલબ વિરોધ બધી જગ્યાએ છે જ નથી, એવું નહીં સરકાર સરકારી નોકરી આપી શક્યા નહીં. સરકારી નોકરીનું વળગણ કેમ છે હું તમને રીઝન આલું. ઘણા બધા મિત્રો એવું કહેતા કે સરકારી નોકરી શા માટે લેવી જોઈએ, એટલા માટે લેવી જોઈએ કે મુકેશ અંબાણી બરાબર 1,40,000 કરોડ, અત્યારે કદાચ એને 9 લાખ કરોડની આપણે એને મોટી કંપની ગણીએ, એના જ ભાઈ અનિલ અંબાણી કંપનીએ દિવાળું ફૂંકી દીધું
સરકાર દિવાળું નહીં ફૂકે, ભલે કોઈ એમ કહેતું હોય કે ભાઈ એના આળસુત વ્યક્તિ તરીકે ગમે ત્યારે સરકારી કર્મચારી, આજની તારીખે લોકો પોતાના જીવ ઉપર ફાયલો વિરોધ પક્ષને આપે અને એમ કે તમે ભાજપની સામે લડો, જયારે ભાજપની સરકાર કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભાજપને લોકો ફાયલો આપીને કહેતા કે ભાઈ જીવ ઉપર રહી અને સરકારી કર્મચારી ક્લાસ 1, 2, 3 જે હતા એ લડતા. સરકારી કર્મચારીઓ આળસુ નથી, 90% ઈમાનદાર છે, 1% બે ઈમાન હોય એના કારણે બધા કર્મચારીઓ આપણે એવું ના કહી શકીએ કે લોકો. યસ યસ, હું તમારી વાતનો ચોખ્ખો વિરોધ કરીશ, હું તમારી વાતનો ચોખ્ખો વિરોધ કરીશ. ભાઈ તમે વચ્ચે બોલો જ નહીં, તમે બોલ્યા ત્યારે હું ન તો બોલ્યો, તમે બોલ્યા ત્યારે હું ન તો બોલ્યો, તમે બોલ્યા ત્યારે હું ન તો બોલ્યો, તમે પેલા વાત સાંભળી લો ભાઈ, એમને ખોટું નહીં બોલો. તમે સમગ્ર ગુજરાત બધા સરકારી કર્મચારીઓને તમે આળસુ કીધા, તમે આખા ગુજરાતને ક્લાસ પણ ચાલુ માં દો ને તમે પણ ના પાડે છે. તમે સરકારી કર્મચારીઓને તમે બે ઈમાન કહો છો, કયો કયો સરકારી કર્મચારી સરકારી કર્મચારી 12 લાખ છે, 2 ઈમાન છે. આજે તમે ગુજરાત કેન્દ્ર સરકાર ભારત સરકાર માં આઈએસ 2 ઈમાન છે, તમે આઈએસ આઈપીએસ 2 ઈમાન છો. પ્રફુલભાઈ આંદોલન કેમ સમિટાઈ જાય છે, આંદોલન કેમ ફૂટી જાય છે, અને બધા લોકો એટલા માટે સરકારી નોકરી લેવા માંગે. તમે બોલ્યા તમે સાંભળ્યા ને હું તમને કહું સાંભળી લો કે લોકો સરકારી નોકરી એટલા માટે લેવા માંગે છે કે 30 વર્ષ એને પગાર મળે, 30 વર્ષ એના ફેમિલીને ભરે, 20,000 રૂપિયા પગાર મળે, એને દવા કરવા મળે, 30 વર્ષ સુધી એ વ્યક્તિને એને ક્વાર્ટરમાં રહેવા મળે, 20,000 રૂપિયા સામાન્ય પગાર ગરીબ વ્યક્તિ નોકરી લે છે. આજે ધીરુભાઈ અંબાણીનો છોકરો, નરેન્દ્ર મોદીનો છોકરો, રાહુલ ગાંધીનો છોકરો સરકારી નોકરી નથી લેતો, કેમ કે એને જરૂર નથી. જરૂર ભારતના 95% મધ્યમ વર્ગને છે, ભારતના 3% લોકો કરોડપતિ હોય એમાં 97% લોકો તો સરકારી નોકરી જોઈએ જ ને, કેમ કે એ સરકારી નોકરી પર જીવે છે. આજે ભારતના 85% લોકો એવા છે કે જે લોકો પ્રાઇવેટ, ભાઈ હું તમારા ખાતે નતો બોલ્યો, તમે શાંતિ રાખો, બે મિનિટ બોલો નહીં. સરકારી નોકરી જરૂરિયાત એટલા માટે છે કે લોકોને કાયમી રોજગારી મળે છે, જે માત્ર માત્ર સરકાર દ્વારા મળે. જયારે ભારત દેશ ઉઠી જાય ત્યારે સરકારી નોકરી જતી રહે, કેમ કે પ્રાઇવેટમાં જે અનિલ અંબાણી જો ઉઠી જતું હોય બરાબર આખી કંપની એની, આજે તમે જો લાખો કરોડોની કંપનીઓ જે નીરવ મોદી પેલા માલ્યાન આથી આપણે એ બાજુ બતાવી, પણ એમને રોજગારી આપી હતી, એ બધા રખડી ગયા છે ને અત્યારે. સાલ એરલાઇન સાઈડ પર જતી રહી, જેટ એરલાઇન સાઈડ પર જતી રહી, આવી કરોડો કંપની ઉઠી ગઈ. એટલે મૂળ જો સરકારી નોકરી એટલા માટે લોકો લેવા ઈચ્છે છે કે વિદ્યાર્થીની જ વાત ચાલે કે આખો મુદ્દો ડાયવર્ટ થઈ ગયો છે અને એમને રોંગ સાઈડ આખી વસ્તુ લઈ ગયા. સીટની રચના કરવાની જરૂર જ નથી. હા સક્ષમ, યસ. સરકારી નોકરી જે છે, આજે આજે 12 લાખ લોકો બેરોજગાર છે, આજે આંદોલન થયું એટલે સરકાર ને સીધી ખબર પડે કે 12 લાખ લોકો આટલું મોટું જોરદાર આંદોલન કર્યું બરાબર. હવે એમાંથી 2,000 વિદ્યાર્થીઓ હતા એટલે સરકારે નિર્ણય ના લીધો. આ પટેલ આંદોલન થયું ત્યારે વરુણબેન સાક્ષી છે, ભાઈ તમે 10 લાખ લોકો ભેગા કર્યા હતા, સરકાર રાડ પાડી ગઈ હતી અને એ વખતે હાર્દિક પટેલ ને વરુણભાઈ ના દિનેશભાઈ બધા હતા અને કીધું કે સીએમ ખુદ અહીંયા લેવા આવે, સીએમ ટણીમણ ના લેવા આવે, પેલું આવેદન પત્ર સીએમ ની સીટ જતી રહી. એટલે આ સીટની જે રચના થઈ છે એ માત્ર ને માત્ર એમની સીટ બચાવવાની રચના થઈ, કે જે કોઈ મિનિસ્ટરે સીટ બચાવી હતી એને માટે સીટની રચના કરી અને આખું આંદોલન હતું આડે પાટે ચડાવ્યું છે. બાકી આ પટેલ આંદોલન જેમ 10 લાખ લોકો ભેગા કરો, કાલે આનું સોલ્યુશન આવી જશે. કોઈ એક વ્યક્તિ પોતાના સ્વાર્થ ખાતર પોતાનું જે કહેવાય કે સ્થાન કેમ બનાવી લે છે અને યુવાનોનો જે પ્રશ્ન હોય છે તે ઠેરનો ઠેર રહી જતો હોય છે. દિલીપભાઈ, ખાસ કરીને એ પણ એક મુખ્ય પ્રશ્ન કહી શકાય, કારણ કે યુવાનો કંઈક મુખ્ય જે મુખ્ય મુદ્દો લઈને નીકળ્યા હતા કે પરીક્ષા રદ થવી જોઈએ. અમારી એક જ માંગણી છે, કોઈ એક્ઝામની ફી ઓછી કરો કે આ પરીક્ષામાં અમને પાસ કરી દો, તેવી માંગણી તો હતી જ નહીં, પરંતુ આંદોલન કેમ સમેટાઈ જાય છે તે અહીંયા મુખ્ય પ્રશ્ન છે. એટલે જો ઘણી વાર તમે આંદોલનમાં જાઓ ને ત્યારે તમારે થોડી બાર્ગેનિંગ માટેની સ્કોપ રાખવી, એટલે મને લાગે છે પરીક્ષા રદ કરવા સાથે
ઓવરઓલ શિક્ષણનું જે સ્તર નીચે ગયું છે અને મોંઘું થયું છે એવા બીજા મુદ્દા બી જોડ્યા હોત તો તમારે વધારે સફળતા. પણ તો હું તો કહું છું જેટલું બી કર્યું એટલું સારું છે, કારણ કે છેલ્લા કેટલાક સમયમાંથી ગુજરાતમાં આપણે એવી સ્થિતિ જોતા હતા કે કોઈ જતું આંદોલન જોતા જોતા આપણે યુવાનો કંઈક કરવા માટે તૈયાર હોય, એટલે કમસે કમ અત્યારે તો રોડ ઉપર તો આવ્યા એટલે કમસે કમ અત્યારે તો જાગ્યા છે. અને આ એક પરીક્ષામાં નથી, તમે છેલ્લા લગભગ 2-3-4 વર્ષની પરીક્ષા જુઓ, એક પણ પરીક્ષા સીધી રીતે પાર ઉતરી નથી. તમને પછી ખબર પડી કે 12મા ધોરણના લોકોને અમારે આમાં નથી લેવાના, એટલે કેટલા લોકોને કેટલા લાખ વિદ્યાર્થીઓને તમે હેરાન કર્યા અને થયા, હવે ફરીથી તમારે એને પરીક્ષા આપવી પડી. અને એ વખતે એના જે ચેરમેન હતા એમને તો પછી ખબર બી નહોતી કેવી રીતે શું થયું થયું. હું તો એમ કહું છું કે કમસે કમ એવું આંદોલન થવું જોઈતું હતું ને એટલી બધી ભીસ આવવાની જરૂર હતી કે અસિત વોરાએ રાજીનામું આપવું પડે, કોઈ અસર તો થવી જોઈએ, એટલે સરકારને ભીસ તો લાગવી જોઈએ કે અમે આ કરીશું ચાલી નહીં જાય. એટલે હું તો એ જ કહું છું કે બહુ સારી શરૂઆત થઈ છે, અમે જે કહીશું એ બધું ચાલી જશે, અમે ગમે એમ પરીક્ષા લઈશું, વારે વારે લઈશું, પેપર ફૂટી જાય તો ઠીક છે, ગેરરીતિ થાય તો ઠીક છે. મને લાગે છે સરકારે પોતે કબૂલ કર્યું છે કે 350ની આસપાસ કે એનાથી વધારે કેન્દ્રો પર સીસીટીવી જ નહોતા, એવું તો કેવી રીતે ચાલે, એક પણ કેન્દ્ર સીસીટીવી ના કેમ ના ચાલે. એટલે આ બધા મુદ્દા એવા હતા કે જે કરવાની જરૂર હતી. મને લાગે છે વિદ્યાર્થીઓ ઉતર્યા એની સાથે વાલીઓએ પણ જોડવાની જરૂર હતી અને બાકીના જે પેલા લોકો છે ને એવા સાચી કે સર વિદ્યાર્થીઓ જ કીધું હતું કે અમે રાજકીય પક્ષોને જોડવા નથી માંગતા, એ સારું હતું કે ઘણી વાર રાજકીય પેલું ન થાય. પણ હું કહું વિપક્ષ પોતાની રીતે અલગથી કરે તો એ બી જરૂર છે, કારણ કે વિપક્ષનું કામ જ એ છે કે જ્યારે આ પ્રકારનો કોઈ પ્રશ્ન ઉઠે તો ત્યારે એને પેલા પર ભીસ લાગવી પડે. એટલે હું ફરી એકવાર કહું છું સરકારી નોકરી માટે આશા ન રાખો, પણ સરકારી નોકરી માટે જે પણ પરીક્ષા થાય એ અત્યંત પારદર્શિતા સાથે થાય, એમાં બિલકુલ શંકા ઉભી ન થાય, એટલા માટે વિદ્યાર્થીઓ સરકાર ઉપર આના કરતા વધારે દબાણ કરવું જોઈએ અને એને જ્યાંથી મદદ મળતી હોય ત્યાંથી કરવું પડે. મને લાગે છે વાલીઓએ હવે ઉતરવું પડશે, વિદ્યાર્થીઓ જો 4-5 દિવસથી ઠંડીમાં પડતા હોય તો એ બધાના વાલીઓએ પણ આવવું પડે ગાંધીનગરમાં, વિધાનસભા શરૂ થાય છે એટલે આ એ દિશામાં બી જવું પડશે. અને સાથે સાથે હું એ કહું છું કે સફળ બનાવવું છે તો તમે ઓવરઓલ ગુજરાતમાં શિક્ષણની હાલત ખરાબ થઈ છે મુદ્દાને પણ જોડો કે જેથી થોડોક એને વ્યાપક આવકાર મળે. બિલકુલ બિલકુલ, દિલીપભાઈએ જે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે, વરુણભાઈ ખાસ તમારી પાસેથી પણ તેનો જવાબ લઈશ. દર્શક મિત્રો, ચર્ચા યથાવત રહેશે કારણ કે અહીંયા યુવા હિત સમાયેલું છે. સમય થયું છે બ્રેકનો, લઈએ બ્રેક. વેલકમ બેક. યુવા હિતના ભેદી કોણ? બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે યુવાનો જે દ્વારા પોતાનો ન્યાય, પોતાના હકની માંગણી કરી રહ્યા હતા, અત્યારે તે આંદોલન ક્યાંક ને ક્યાંક નબળું પડી રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ખાસ કરીને વરુણભાઈ આપને પૂછવા માંગીશ, જે રીતે હમણે જ દિલીપભાઈએ જે રીતે વાત કરી કે એલઆરડી કાંડ થયો તે છતાં પણ સરકાર કેમ કોઈ એક નક્કર એક પેટર્ન નથી બનાવતી, કેમ કોઈ જાતનું વલણ સ્પષ્ટ નથી થઈ રહ્યું, શા માટે એકની એક ભૂલો જ અહીંયા દોહરાયા કરે છે? જો એલઆરડીમાં પેપર લીક થયું હતું, આ વખતે પેપર લીક થવા જેવી કોઈ ઘટના છે નહીં. પરીક્ષાના સેન્ટરમાં ક્યાંક ને ક્યાંક ચોરી થવાના આક્ષેપો છે. પેપર લીક થવી કેવી કોઈ વાત હજુ સુધી કેવી કોઈ તથ્યવાળી પુરાવાળી પેપર લીક થવાની કોઈ વાત છે નહીં. જેની પેપર લીક થયું છે એના માટે થઈને વોટ્સઅપમાં જેને મેસેજ મોકલ્યા હતા કે વોટ્સઅપમાં જે પેપર મોકલ્યું હતું એ પેપર એ ખોટું નીકળ્યું છે, અને જે આન્સર કી મોકલવામાં આવી હતી, જે આન્સર શીટ મોકલવામાં આવી હતી, એ આન્સર શીટ પણ ખોટી નીકળી છે. એની એના ઉપર આખી આખી કાર્યવાહી થઈ ગઈ છે. બીજી મારા મિત્રોએ જે વાત કરી કે જો પેલા હું એવું સરકારની સાથે સાથે હું સરકારમાં હોવાની વાત અલગ છે, પણ એની સાથે હું આંદોલનમાં રહેલો છું. સરકારમાં હોવા છતાંય હું બહુ બી ફ્રેન્ક કહું છું કે પહેલા જે પરીક્ષાઓ લેવાતી હતી એના કરતા આજની પરીક્ષા પદ્ધતિ ઘણી બધી પારદર્શી થઈ છે. ઘણા બધા એમાં એવા સુધારાઓ કરવામાં આવ્યા છે કે જે ખરેખર જે મહેનતુ અને જે સ્કોલર સ્ટુડન્ટ છે, જે લાયક છે સરકારી નોકરીને, એને અન્યાય ના થાય. આજે તમે ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં તમે જુઓ તો બધી સરકારી નોકરીઓ અને સરકારી પદો ઇન્ટરવ્યુ અને સેટિંગથી જ મળતા હતા. અને દિલીપભાઈ એમ મારી એ વાતમાં સ્વીકાર પણ કરશે. આજે 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 એ પરિસ્થિતિ આજે કોઈ એવી પરિસ્થિતિ ગુજરાતમાં ક્યાંય પણ એવી પરિસ્થિતિ નથી. ગુજરાતમાં થઈ રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસ જે લાયક છે કે લોકો કહી શકે કે વિદ્યાર્થી લાયક છે એને જ પદ મળે છે, એવી ગુજરાત સરકારે સિસ્ટમ વિકસાવી દે. અને એમાં જેમ પણ એરર આવે છે, માનું છું મારો વિદ્યાર્થી મારો ભાઈ કહે છે, બિલકુલ બિલકુલ, એમાં કહું છું કે એક બે જગ્યાએ જે પ્રશ્નો આવ્યા છે, જે એરર આવી છે, એ એરરો સોલ્વ કરી
એ એરરો સોલ્વ કરી અને સરકાર સારી પરીક્ષા પદ્ધતિથી સ્કોલર વિદ્યાર્થીને ન્યાય આપવા માટે પ્રયત્ન કરે. બીજી વાત રહી આંદોલન એક્ઝામમાં, એલઆરડી એક્ઝામમાં તમારી સરકારે 3 જણના સસ્પેન્ડ કર્યા, અને 3 જણ સસ્પેન્ડ હતા એ નાના અધિકારીઓ હતા, અને જે સસ્પેન્ડ કર્યા જેમાં જે એક્ઝામમાં મોટો સંડવાયેલા હોય એ મોટા મોટા અધિકારો નેતા હોય એ લોકો ઉપર કેમ કોઈ એક્શન લેવામાં આવતી નહીં? એક મિનિટ, તમારી તમારી વાત સાચી છે. યુપીએસસીની પ્રિપેરેશન કરીને તમે સિસ્ટમમાં આવો, કલેક્ટર કે સચિવ બનો અને તમે સારા ગુજરાતનું નિર્માણ કરો એવું તો એવું અભિનંદન આપું છું. એ વિષય પછીનો છે, પણ જે આંદોલનની વાત છે, આંદોલનની વાત કરો તો અત્યારે તમારા વીટીવીના બ્રેકિંગમાં મેં જોયું કે 10 જેટલા વિદ્યાર્થીઓ જ આંદોલનના સ્થળે બેઠા છે, બાકી કોંગ્રેસના નેતા અને કોંગ્રેસના કાર્યકરો છે. બીજી એક માહિતી આપું કે વિદ્યાર્થી કે બીજા જે કોંગ્રેસના કાર્યકરો બેઠા છે તો પરેશભાઈ અને અમિતભાઈ રોજ એમના માટે 2 ટાઈમ જમવાનું, ઓઢવાનું અને બધી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, એને કરવી જોઈએ, વિપક્ષ તરીકે એમની ફરજ છે. પણ જે વિદ્યાર્થીની જે સંખ્યા છે, એસઆઈટીની રચનાના ડિક્લેરેશન પછી એસઆઈટીની જ્યાં સુધી રચના નથી થઈ ત્યાં સુધી એ વિદ્યાર્થીઓની સંખ્યા 2-3 હજાર હતી, અને આજે વિદ્યાર્થીઓની સંખ્યા ખાલી 10 છે. એનએસયુઆઈએ અને કોંગ્રેસે પોતાની રાજનીતિ ચમકાવવા માટે વિદ્યાર્થીઓનો દુરુપયોગ કરી આખા ગુજરાતમાં કોલેજ બંધનું એલાન આપ્યું, ક્યાંય પણ સફળ ના થયું. હજારોની સંખ્યાની વાત છોડી દો, ક્યાંય 50 જણ ઉપરની સંખ્યા કે 50 જણ ઉપર કોંગ્રેસના કાર્યકરો કે વિદ્યાર્થીઓ ક્યાંય જોઈન્ટ થયા નથી. બિલકુલ બિલકુલ, સદંતર કોંગ્રેસના કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે, અને કોંગ્રેસે જે વિદ્યાર્થી 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 કરી અને જે રાજનીતિ ચમકાવવાનો જે પ્રયત્ન કર્યો છે ગુજરાતની જનતાએ, ગુજરાતના સમજુ હોશિયાર વિદ્યાર્થીઓએ, ગુજરાતનું ભવિષ્ય કહેવાય એવા વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ છે કે આ કોંગ્રેસ ક્યાંય પણ કોઈ વિદ્યાર્થીને સારું ભવિષ્ય નહીં આપી શકે ને અમને ક્યાંય વિદ્યાર્થીની પડી નથી, એ સાબિત થઈ ગયું. ચોક્કસથી જવાબ લઈ લઈએ. રચિત, શું એવું લાગે છે કે ભાઈ હવે વિદ્યાર્થીઓ કોંગ્રેસના કોંગ્રેસ પક્ષનો હાથો બની ગયા છે માટે આંદોલન તૂટી રહ્યું છે? એવું કઈ જ નથી, વિદ્યાર્થીઓ નહીં, ભાજપ કોંગ્રેસ કોઈના સમાજથી. અમે તો વિજયભાઈ રૂપાણી પોતે ત્યાં આવે ને તો વિજયભાઈ રૂપાણીનું પણ અમે સ્વાગત કરીએ, અને વરુણભાઈએ કીધું કે 10 જેટલા વિદ્યાર્થીઓ ત્યાંનું એક ના એક કારણ એ જ તમારા ફોટા વિડીયો લેવામાં આવશે, આગળ તમને કોઈ એક્ઝામમાં પાસ નહીં કરવામાં આવે એવા એવા ધમકાઈ રહેવામાં આવે. અને પ્રદીપસિંહ જાડેજાએ ક્યાંક ને ક્યાંક પ્રેસમાં એવું બોલ્યા હતા કે જો વિદ્યાર્થીઓ, આ કોંગ્રેસ નું આંદોલન છે, વિદ્યાર્થીઓ ત્યાં જશે તો ત્યાં તમારો કોઈ ન્યાય નહીં મળે, અને ત્યાં કેસો ને એવું રાયોટિંગ નો ગુનો દાખલ થશે, તમે આગળ કઈ કરી નહીં શકો. જો ગૃહમંત્રી આવું કહેતા હોય તો વિદ્યાર્થીઓ ક્યાંથી બહાર આવે? યુવાનો ધારું કે હું જ છું, મારા જ મારી ઉપર કેસ થતા હું આગળ કોઈ સરકારી એક્ઝામ આપી શકવાનો નહીં, સમજી લો. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર યુવાનોને ડરાવવાની કોશિશ કરી રહી છે. મારા મિત્રને જવાબ આપવા માંગુ છું, ખાલી મારા એક મિત્રને જવાબ આપવા માંગુ છું કે 5 દિવસના આંદોલનમાં સરકારે એક પણ ફોજદારી કેસ ગુજરાતના એક પણ વિદ્યાર્થી ઉપર દાખલ નથી કર્યો. સરકાર વિદ્યાર્થીઓ સાથે સમન્વય સાધી, વિદ્યાર્થીઓ સાથે પૂરેપૂરી લાગણી બતાવી, વિદ્યાર્થીઓ બાકી કાર્યકરો છે, 6 લાખ પરીક્ષા, 6 લાખ પરીક્ષા. ભાઈ મારા મારા મિત્રોને હું એક પ્રશ્ન પૂછું છું કે 6 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી દે, 6 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી દે, તેમાંથી ખાલી 10 જ વિદ્યાર્થીઓ આજની તારીખે ફક્ત ને ફક્ત તમારા એનએસયુઆઈ ના કાર્યકર ને કોંગ્રેસના નેતાની વાત અલગ છે, 6 લાખ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓમાંથી ખાલી 10 જ વિદ્યાર્થીઓને સરકાર સામે કે પરીક્ષાની સિસ્ટમ સામે વાંધો દે, બાકીના બધા વિદ્યાર્થીઓ એસઆઈટીની રચના કરી દે, એને સ્વીકારી દે અને સરકારને સાથે આપ્યો સામે મોઢું પતાડવાની આવો જગ્યા ઉપર હું તમને લઈ જાઉં. 200 મીટરના અંતરે તમારી જોડે ડિબેટ કરી રહ્યો છું,
આવો તમને બતાવો કેટલા. અરે તમે વીટીવી ને કહો મારા ભાઈ, વીટીવી ના ઓથોરાઇઝ પત્રકાર, વીટીવી ના પત્રકાર નું બ્રેકિંગ છે કે ખાલી કેટલા વિદ્યાર્થી છે. હવે તમે 10 થી 10 હજાર વર્ષ તમારી 10 લાખ વીટીવી ના કેમેરા માં બતાવો, સરકાર ના વીટીવી ના કેમેરા માં બતાવો. દિલીપભાઈ, સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રીએ, માનનીય ગૃહમંત્રીશ્રીએ કીધું છે કે વહેલામાં વહેલી તકે આની તપાસ થશે, વહેલામાં વહેલી તકે આનો નિવેડો થશે. અને જે વિદ્યાર્થી વાત સ્વીકારતી, વિદ્યાર્થીઓની જે કોર કમિટી અને જે ડેલિગેશન છે એને પણ સરકારની વાત સ્વીકારી છે. હવે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ને ગમે તેમ કરીને હવે દુકાન ચલાવવી છે, જે બંધ થઈ ગયેલી દુકાન છે એ ચલાવવા માટે કોંગ્રેસ નો ઉપયોગ કરવો છે. અરે ભાઈ, તમારે બંધ થઈ ગયેલી દુકાન તમે ચલવો ગમે તેમ, પણ વિદ્યાર્થીઓએ કે ગુજરાતની પ્રજાએ કોંગ્રેસની દુકાનનો સ્વીકાર કર્યો નથી. અરે તમને શરમ આવી જોઈએ કોંગ્રેસ નું નામ લેતા પણ. તમારે ભાઈ તમને શરમ આવી જોઈએ, મને શરમ આવે. તમારી સરકાર તમે વાત કરી રહ્યા છો કેમ, પેલા દિવસે કોંગ્રેસે આંદોલન ચાલુ કર્યું હતું. પેલા દિવસે જે બે વિદ્યાર્થીઓ કર્યું હતું, વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપી દીધું, વિદ્યાર્થીઓને SIT ની રચના થઈ ગઈ, વિદ્યાર્થીઓને સ્વીકાર કરી, વિદ્યાર્થી ઘેર જતા રહ્યા. હવે તમારે ગમે તેમ દુકાન ચલાવવી છે, શરમ તમને આવી. વરુણભાઈ, સરકાર દેશના ભવિષ્ય સાથે, એમની લાગણીઓ સાથે રમત રમી, અને તમે તમારી પાર્ટી નિર્મળ પાર્ટી કે જેને ગુજરાતની પ્રજા, ગુજરાતનો યુવાન, ગુજરાતનો વિદ્યાર્થી, ગુજરાતનો ખેડૂત કોઈ પણ સ્વીકારતું નથી, એને તમારે દુકાન ચલાવવા માટે વિદ્યાર્થીઓની લાગણી જોડે ખાલી ખાલી તમે રમત રમી રહ્યો. તમારા તાકાત હોય કોંગ્રેસ પાર્ટીમાં થોડીક પણ નૈતિકતા હોય, કોઈ પણ મુદ્દો લઈ કોંગ્રેસના સિમ્બોલ ઉપર તમે આંદોલન કરો અને વિધાનસભાની સંસદો ઘેરાવ કરો. તમારા તાકાત હોય તો તમારી જોડે હો કાર્યકર લઈ તમે દુકાન ચલાવવા નીકળી પડ્યા. વરુણભાઈ, મુદ્દાને નથી બતાવવા દેવો. સામંતભાઈ, અહીંયા યુવાનોનું હિત જે આંદોલન નથી થઈ રહ્યું, ત્યાં જે જોયાઓ જગ્યા ઉપર તાકાત હોય તો પોતાનો ન્યાય માંગવા માટે યુવાનો નીકળ્યા હતા. અને ક્યાંક ને ક્યાંક હવે જે કહેવાય કે રાજકીય રંગ આખું આંદોલન પકડી રહ્યું છે. ગેરરીતિ થઈ, પેપર ફૂટી ગયું હતું, 11 ને 6 વાગ્યાના પુરાવા આવ્યા. એ વખતે પુરાવા રજૂ ના કરી શક્યા. એની પાછળનું કારણ એવું હતું કે કદાચ બની શકે કે ફેક પણ હોય, પણ જયારે પરીક્ષા પતી અને જેની પાસે યુવરાજસિંહભાઈ પાસે આ પુરાવા હતા, ઓકે, યુવરાજસિંહભાઈએ નક્કી કર્યું કે આપણે આ પુરાવા સાચા છે કે નહીં, એમને એમની રીતે તપાસ કરાઈ, એમને લાગ્યું કે યોગ્ય છે. ઓકે, અમે 17 જણા ભેગા, ઓકે, બધા અમે 17 જણા ગયેલા ગ્રુપમાં, 17 જણા ભેગા થઈ આશિત વોરા સાહેબ કે જેઓ ગૌણસેવાના અધ્યક્ષ છે એમને પુરાવા આપ્યા. એમની જોડે 45 મિનિટ સુધી વાટાઘાટા કરી, ઓકે, ઓડિયો ક્લિપ, વિડીયો ક્લિપ, બીજા બધા કેટલા ઇમેજ, છોકરાઓના જે મેસેજ હતા એ તમામ વસ્તુ એમને સાહેબશ્રીને રૂબરૂ સંભળાયું. ઓકે, પછી એમને અમને બહુ આશ્વાસન આપ્યું અને એ વખતે એમને એ શબ્દો બોલેલા કે આવી વસ્તુ હતી તો તમે અમને રાત્રે 3 વાગ્યા પણ કહી શકતા હતા. આ એક મુદ્દો. બીજો મુદ્દો કે ભાવનગરમાં જે પેપર ફૂટ્યું હતું અને જે ભાઈ વરુણભાઈ એવું કીધું કે ફેક હતું, એ એક બનાવટી વસ્તુ હતી. ઓરિજિનલ જે પેપર ફૂટ્યું હતું એના પુરાવા છે, એ પુરાવાને હંતાડવા માટે થઈને કદાચ એવું બની શકે છે કોઈ ફેક વાતને લઈ લે છે. આ વસ્તુ કોઈ હજી સુધી કોઈ એ સ્વીકારવા તૈયાર નથી માંગતું કે 11 ને 6 વાગે પેપર ફૂટ્યું હતું એ સાચું છે કે ખોટું છે. એક કલાકનું કામ છે. હવે જે વિદ્યાર્થી આંદોલન છે સાહેબ, આ કોઈ રાજકીય પક્ષની વાત આપણે નથી કરતા. પક્ષ ધારો કે વિપક્ષ છે, ઓકે, તો એ કોઈ પણ સરકારની ગેરરીતિ હોય તો એની સામે પડવાનું છે, સ્વાભાવિક છે. પણ વિદ્યાર્થીઓએ એવું નક્કી કર્યું હતું કે વિદ્યાર્થીની લડાઈ છે, વિદ્યાર્થી ખુદ એક પક્ષકાર રહેશે અને ગુજરાતનો દરેકે દરેક વિદ્યાર્થી પોતાની લડત જાતે લડશે. એ હેતુથી આંદોલન શરૂ થયેલું. ઓકે, પહેલા દિવસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર વિદ્યાર્થી આવ્યા, એમની પરિસ્થિતિ જોઈ અને સરકારને કદાચ એવું લાગ્યું હશે કે તપાસ થવી જોઈએ, એના માટે સીટની રચના કરી. બની શકે સીટ સાચું છે કે ખોટું છે, પણ એટલું નક્કી છે કે 10 દિવસનો સમય માંગ્યો છે. બીજું કે કદાચ કોઈના મગજમાં એવી આમ નાની અમથી બી શંકા હોય કે વિદ્યાર્થી આંદોલન બેસી ગયું છે, ચૂપ થઈ ગયું છે, તો એક ભ્રમ છે તમારો. વિદ્યાર્થી આંદોલન બેઠું નથી, વિદ્યાર્થી નેતા સાથે વાત થાય છે, વિદ્યાર્થી જોડે વાત થાય છે. વિદ્યાર્થીઓએ સરકાર ઉપર એક વિશ્વાસ રાખ્યો છે હજી કે અમને ન્યાય મળશે અને સીટ 10 દિવસ પછી રિપોર્ટ આપશે અને એમાં સાચું સાબિત થશે એટલે પરીક્ષા રદ થશે. અને અત્યારે કદાચ 10 દિવસે પછી સરકારને એવું લાગતું હોય કે આપણે ફરવી નાખશું કે છોકરાઓને સાઇડલાઇન કરશું, આ વિદ્યાર્થી હવે સાઇડલાઇન નહીં થાય. પાપનો ઘોડો ભરી ચૂક્યો છે. અત્યાર સુધી સાહેબ એક છેલ્લી 3 વર્ષમાં 12 પરીક્ષાઓ આવી, એક પરીક્ષા એવી નથી જે સંતોષકારક ગઈ હોય.
આપણે સરકારની સાથે છીએ, સરકારની તમામ નીતિઓનું પાલન કરી છે. જો સરકાર એવું કહેતી હોય કે પારદર્શક પરીક્ષા લેવાય છે, ઓકે, તો તમે ગુજરાતમાં જેટલા સેન્ટર નક્કી કરો છો, હમણાં ગઈકાલે જ એક છાપામાં આવ્યું કે આજે જે પેપર હતું ડીવાયએસઓ નાયબ મામલતદારનું, એમાં કોઈ પણ વિદ્યાર્થી મોબાઈલથી ગેરરીતિ કરશે તો આજીવન એને પરીક્ષા આપવા દેવામાં નહીં આવે. તો આ બધું થાય પછી જ નિયમ બને છે, પહેલા નથી નિયમ બનતા. આજે ગુજરાતનો મોટો માસ સાહેબ 12 લાખ લોકો પરીક્ષા આપે છે, દરેકની સાથે આપણે 5-5 જણા કરીએ તો 12-5 60 લાખ, 60 લાખથી વધારે લોકો જેની સાથે સંકળાયેલા છે. તો સરકારને આ મુદ્દે કંઈક વિચારવું પડે. ભરતીના એવા નિયમ બનાવો, કોઈને બીક જ નથી લાગતી ચોરી કરતા, ઓકે, એક વખત વિદ્યાર્થી ચોરી કરતા પકડાઈ જાય તો આજીવન સસ્પેન્ડ કરી નાખો, નથી એને પરીક્ષા આપવી. એક કદાચ પરીક્ષા આપીને ગેરરીતિ લાગી જશે તો એ કૌભાંડ જ કરવાનો છે. એટલે સરકારે આના ઉપર ખૂબ વિચારવું જોઈએ. અને આ પરીક્ષાના પુરાવા 10 દિવસ સરકારે કીધું છે, 10 દિવસમાં ગુજરાતના વિદ્યાર્થીને મજા આવે, આનંદ થાય અને એને ખરેખર ન્યાય મળે એ રીતનો ચુકાદો સીટ નહીં આપે તો વિદ્યાર્થીઓ પાછા રોડ ઉપર આવશે. અને હવે વિદ્યાર્થીઓ રોડ ઉપર આવશે અને સાહેબ તો માતા પિતા મામા મામી કાકા કાકી લઈને આવશે. બિલકુલ બિલકુલ બિલકુલ. તો અહીંયા પરીક્ષાર્થીઓનું હિત જળવાઈ રહે, ખાસ કરીને ઉમેદવારો જે માંગ સાથે નીકળ્યા છે તે માંગ પણ અહીંયા પૂર્ણ થાય તેવી આશા રાખીએ છીએ. પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે આંદોલન સમેટાઈ કેમ જાય છે. શરૂઆતમાં આંદોલન પૂરજોશમાં ચાલે છે, પરંતુ કોઈ એક વચ્ચે કડી જ્યારે તૂટે છે ત્યારે આંદોલન છિન્ન ભિન્ન થઈ જતું હોય છે. પરત ફરી શું સમય થયો છે બ્રેકનો, લઈ ગયા એક બ્રેક. વેલકમ બેક. મુખ્ય મુદ્દો એ જ છે કે અત્યારે આંદોલન કેમ નબળું પડી રહ્યું છે. એસઆઈટીની રચના તો થઈ ગઈ છે, પરંતુ હજુ પણ ઉમેદવારો એક આશ લગાવીને બેઠા છે કે અમને ન્યાય મળે. તો આ જ મુદ્દે આપણી ચર્ચા ચાલુ છે. ખાસ કરીને દિલીપભાઈ આપને પૂછીશ, આંદોલનને તોડવા કાં તો જૂથવાદ, કારણ કે ઓવરઓલ આંદોલનની જ અત્યારે વાત થઈ રહી છે, તે ગમે તે આંદોલન હોય, કાં તો જૂથવાદ નડી જતો હોય છે અથવા તો પૈસાની લાલચ આપીને કોઈ એક વ્યક્તિને ફસાવી લેવામાં આવે છે અથવા તો તે ટોળામાં સામેલ કરી દેવામાં આવે છે અને આંદોલન છિન્ન ભિન્ન થઈ જાય છે. આંદોલનની જરૂર છે, બહુ થઈ ગયું, બહુ લાંબો સમયથી ઘણી બધી બાબતમાં ચાલે છે. એટલે જો એમનો સમુદ્દો સાચો હશે વિદ્યાર્થીઓનો, તો એની સાથે બીજા લોકો પણ જોડાશે. કારણ કે બહુ લોકો પરીક્ષા, તમે ગણો તો મને લાગે છે 20-25 લાખ અત્યારે ગુજરાતમાં એવા યુવાનો છે કે જુદી જુદી પરીક્ષા આપ્યા કરે છે. બધાને આ મુદ્દો નડે છે. એટલે ભલે અત્યારે કદાચ સંખ્યા ઓછી થઈ ગઈ હોય અને 10 દિવસ તો આપવો બી પડે સમય, સરકારે કોશિશ કરી છે તો એક વધારે એક તક સરકારને પણ આપવી પડે, પણ એ પછી જો સંતોષકારક ન બને તો કરવું જોઈએ. એટલે આખા માર્ગનો મુદ્દો એ છે કે પરીક્ષા એવી રીતે યોજાવી જોઈએ કે શંકા ન જાય. ભલે ઓછા લોકોને નોકરી મળે, વધારે લોકોને નથી મળવાની, પણ કમસે કમ એને એવું લાગે એવું જોઈએ કે આમાં ગેરરીતિ નથી થઈ અને બહુ અગત્યનું છે. કારણ કે આ જ એક એવી પેઢી છે જેને આગળનું દેશને આગળ એમણે ચલાવવાનો છે, સરકારમાં હશે કે ખાનગીમાં હશે. એને જો શંકા થતો કે તંત્રમાં ખોટું ચાલે છે અને દુનિયામાં ખોટું ચાલે છે એવી છાપ જો આ યુવાનોમાં પડશે તો આગળ એ શું કરશે. એટલા માટે પણ એવું જરૂરી છે કે યુવાનોને એવું લાગવું જોઈએ કે ભલે કદાચ શરૂઆતમાં એકાદ ડગલું પાછળ પણ જવું પડે, પણ જો મચા રહીશું તો સફળતા મળશે. એટલે આપણે ઈચ્છીએ કે 10 દિવસ રાહ જોવે અને જો પરિણામ સંતોષકારક ન મળે તો ફરીથી પ્રયાસ કરે. વરુણભાઈ, સરકાર વિરોધી આંદોલનની હારમાળા સર્જાઈ રહી છે, હવે સરકારે ચેતવું તો પડશે. આક્ષેપ છે એનો તપાસનો વિષય 10 દિવસ માં તપાસ પૂર્ણ થશે જે થાય. પણ હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અને મારા તો યુવાનો બે યુવાન મિત્ર દે એમને વતી હું એમને કહું છું કે આવનારા દિવસોમાં જે પણ પરીક્ષા લેવાશે એમાં ક્યાંય પણ કોઈ પણ કચાશ રાખવામાં આવશે નહીં. અને જે પણ વિદ્યાર્થીઓ, મહેનતુ વિદ્યાર્થીઓ, જે હોશિયાર વિદ્યાર્થીઓ, જે લાયક વિદ્યાર્થીઓ, એ કાબિલ વિદ્યાર્થીઓ જે સરકારમાં આવે, સારા અધિકારીઓ બને અને એ જ ખાલી સેટ થાય, એ જ પોતાની કાબિલિયત ઉપર સેટ થાય, એવા પારદર્શી વહીવટ સાથે પારદર્શી પરીક્ષાનું આયોજન કરવાનું ગુજરાત સરકારે આખાખું પ્લાનિંગ કરેલું છે. ક્યાંય પણ ચૂક આવશે નહીં. ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થીને, કોઈ પણ યુવાનને ક્યાંય પણ અન્યાય થશે નહીં. અને હું તો મારા બે વિદ્યાર્થી મિત્રોને, બે યુવાન મિત્રોને કહું કે એમણે કીધું કે આ પરીક્ષામાં એમની જોડે આ પુરાવા છે કે જે છે વોટ એવર, એમની પાસે કોઈ પણ પુરાવા હોય અને ભવિષ્યમાં પણ આવું કંઈ પણ થાય ને એમની જોડે પુરાવા હોય તો એમના વતી પહેલી લડાઈ લડવા વાળો હું બહુ જવાબદારીપૂર્વક કહું છું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોવાની સાથે કહું છું કે બહુ જવાબદારીપૂર્વક કહું છું કે એમની સાથે પહેલી લડાઈ લડવા વાળો, પહેલી હરોળનો એમનો સિપાઈ એ મારા નેતા હશે અને એમના કાર્યકર તરીકે એમની પાછળની લાઈનમાં ઉભો રહી અને સરકાર સામે કે કોઈની પણ સામે
એમના ન્યાય માટે જો લડવું હશે તો વરુણ પટેલ લડવા તૈયાર છે, પણ હું ગુજરાત સરકાર તરફથી એવી અમને ખાતરી પણ આપું છું કે એવી પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ પામશે નહીં અને વિદ્યાર્થીઓને ન્યાય મળશે. બિલકુલ બિલકુલ દિનેશભાઈ, ખાસ કરીને આપને એ કહેવા માંગીશ કે જે રીતના અત્યારે આંદોલનો થઈ રહ્યા છે, ખાલી માઇક હાથમાં પકડી લો એટલે આંદોલનકારી નથી થઈ જવાતું, પરંતુ સિદ્ધાંત જેવી કોઈ ચીજ પણ હોય છે. આવું આવું મહિપાલભાઈ આપની પાસે આવીશ. જી દિલીપભાઈ, દિનેશભાઈ મને પણ થોડો બોલવાનો મોકો આપો. બિલકુલ બિલકુલ દિનેશભાઈ, હું કહીશ કે આંદોલનમાં પોલીસ કેસ લડાત બધી વસ્તુ થતી જ હોય છે અને એનાથી ડરવાની કોઈ જરૂર હોતી નથી. મુખ્ય મુદ્દાને વળગી રહેવું એ જ હાથે આંદોલનકારીની વાત છે. એમાં ચડા ઉતાર આવતા હોય છે, આગળ પાછળ સમય આવતો હોય છે. મુદ્દો તો ભરાઈ જાય છે. વાત કરી કે ભાઈ 10 દિવસનો સરકારને ટાઈમ આપ્યો છે, એ સારી વાત છે કે ભાઈ સરકારને ટાઈમ આપ્યો છે, પરંતુ ના હું એ જ કહું છું કે મુદ્દો ભૂલાવો ના જોઈએ, મુખ્ય મુદ્દાને વળગી રહેવું જોઈએ. એ જ સાચા આંદોલનકારીની ઓળખ છે. રાજકીય પક્ષો આવે, રાજકીય પક્ષો તમને ભરમાવે, સત્તામાંથી તમને લોભ લાલચ આપવામાં આવે, ઘણા બધા પ્રશ્નો થતા હોય છે, પણ અત્યારે મુખ્ય મુદ્દાને પકડી દીધું. અત્યારે કહેવાતા આંદોલનકારી ક્યાં ક્યાં બેઠા છે? મારા મિત્ર વરુણભાઈ વારંવાર કહી રહ્યા છે કે પારદર્શક પરીક્ષાઓ લેવાઈ રહી છે. એક પણ હું એ જ કહું છું કે આંદોલનકારીઓ જ્યાં જ્યાં બેઠા હોય ત્યાં, કોઈ ભાજપમાં બેઠું હોય, કોઈ કોંગ્રેસમાં બેઠું હોય, એ 2 નંબરની વાત છે. પરંતુ જે સાચો આંદોલનકારીની ઓળખાણ એ છે કે એ મુખ્ય મુદ્દાને પકડી રાખે. મુખ્ય મુદ્દામાં ઘણા લોકો એની પાસેથી આક્ષેપો કરશે, પ્રત્યાક્ષેપો કરશે, એની પર ઘણા બધા પ્રલોભનો પણ થશે, પણ મુદ્દાને જાળવી રાખો અને મુદ્દાને પકડી રાખો એ સાચા આંદોલનકારીની ઓળખ છે. મારા મિત્ર કહી રહ્યા છે કે ગુજરાતમાં પારદર્શક પરીક્ષા લેવાય છે, એક પણ પરીક્ષા પારદર્શક લેવાતી નથી. બિલકુલ બિલકુલ દિનેશભાઈ, સમયનો અભાવ છે, સમયનો અભાવ છે. મહિપાલભાઈ એટલું કહેવા માંગીશ, એક સ્પષ્ટ વસ્તુ છે કે 17 તારીખે પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. 17 તારીખે પરીક્ષાના આયોજન પછી અને 2 થી 3 દિવસની અંદર ગૌણ સેવા પસંદગી મંડળને આશરે 45 થી 47 ફરિયાદો આપવામાં આવે છે. એના પછી રાજ્ય સરકાર જોવે છે કે આમાં છેક નથી. પછી વિરોધ પક્ષ એનએસઓ અને કોંગ્રેસ પક્ષ પ્રેસ કોન્ફરન્સ કરીને વિડીયો ફૂટેજ બહાર પાડે છે, એની વાટ જોવે છે. અરે ભાઈ, જે તમારું કામ છે વિરોધ પક્ષ કરી રહ્યો છે, તમારે ચેક કરવાનું છે. તમે ચેક કરી લો કે ક્યાંથી કયો. હજુ વિશ્વાસ સાથે કહું છું, રાજ્ય સરકારે અમે જે સીસીટીવી ફૂટેજ બહાર પાડે છે ને, એવા તો હજુ ઘણા બધા સીસીટીવી ફૂટેજ છે. અમને જે ફરિયાદો વિદ્યાર્થીઓ દ્વારા મળી હતી એમાં ઘણા બધા ક્ષેત્રો છે કે જ્યાં ગેરરીતિ આચરવામાં આવી હતી. આજે અમારા વિદ્યાર્થી નેતાઓ ત્યાંથી સીસીટીવી ફૂટેજ લેવા માટે જઈ રહ્યા છે. આ રાજ્ય સરકારે ત્યારથી ખાસ કરીને ધાક ધમકી આપીને સંચાલકોને એવું ખાસ કલેક્ટર જોડે ઓર્ડર આપીને એવું કહ્યું છે કે કોઈ પણ પ્રકારની સીસીટીવી ફૂટેજ બહાર ન જવા જોઈએ. બિલકુલ બિલકુલ, તાકાત હોય તમારા તો હું ચેલેન્જ સાથે કહું છું કે લાવો. હું જે છે સીસીટીવી ફૂટેજ તમારી જોડે માગું છું, સીસીટીવી ફૂટેજ તમને પૂરા પાડો. સાચા છો ને, હું તમને સેન્ટરના નામ આપું છું, સેન્ટરના સીસીટીવી ફૂટેજ મને પૂરા પાડો તો હું આપ જે હજુ જે ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચાર તમને સાબિત કરી બતાવીશ. અને વરુણભાઈ એમ કહી રહ્યા છે કે હું આંદોલનમાં જોડાઈ જઈશ ને આમની સાથે થઈશ. અરે ભાઈ, તમે 25 કિલોમીટર દૂર છો, તમે આંદોલન સ્થળથી 25 કિલોમીટર દૂર છે, તમને આવો પ્લીઝ, તો વેલકમ છે. ક્યાંય કોંગ્રેસ નું કેની શું બેનર પણ લગાવ્યું નથી. જોડાઈ જાઓ, તમારે એટલા સાચા હોય તો મસ્ત મોટી વાતો કરવાનું બંધ કરી નાખો. બેનર લગાવશો જે 10 વિદ્યાર્થી બેઠા છે ને એ નહીં હોય. અમે રાજકારણ કરીશું તો કોંગ્રેસ ને એનએસએ નું બેનર ગુજરાતમાં કોઈ સ્વીકાર નથી. હવે ઉમેદવાર તરીકે પ્રજાએ ઉમેદવાર તરીકે ગુજરાતના વિદ્યાર્થીઓ ખેડૂતોએ સંપૂર્ણ જાકારો આપ્યો છે. તમે નબળી કોંગ્રેસ ને નબળા એનએસઆઈ ને વિદ્યાર્થીઓના નામે ચલાવવા નીકળ્યા. તમારી પાર્ટી ને સંગઠન ને અરે ગુજરાતમાં એક તમે ડિક્લેરેશન આપીને કોલેજો બંધ કરી એટલે એમાં લોકો તમને સહકાર નથી આપતા. અને છેલ્લે ઉમેદવાર તરીકે અને ખાલી પબ્લિક ને ભરમાવી, યુવાનો ને ભરમાવી, ખેડૂતો ને ભરમાવી, વિદ્યાર્થીઓ ને ભરમાવી, કારણ કે 10 દિવસ પછી એને ઉભું રહેવાનું છે. ગૌણ સેવા પસંદગી મંડળ પૂર્વ ભાજપનો નેતા, મેયર અમદાવાદનો મેયર પૂર્વ ભાજપનો નેતા, બરોબર છે, એ ઘરમાં બેસી રહ્યો છે 5 દિવસથી. એને શરમ આવવી જોઈએ, બહાર આવીને જવાબ આપવો જોઈએ વિદ્યાર્થીઓને.
એક્ઝામ રદ નહીં થાય ત્યાં સુધી અમે સ્તર છોડીશું નહીં, અને ભલે અમે 10 હોય, 5 વિદ્યાર્થીઓ હોય કે 500 હોય કે 6 લાખ વિદ્યાર્થીઓ આવો, અમે ત્યાં જ બેસીશું અને સરકારની સામે લડતા રહીશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી. અમે નહીં કોઈ ભાજપ કોંગ્રેસ તરફેણ કરતા નહીં કે કોઈનો વિરોધ કરતા નહીં. અને આગળ બી મેં કીધું કે વિજય રૂપાણી આવો તો બી અમને સ્વાગત છે, ત્યાં બી એ બી અમને અમારા સમર્થનમાં આવી શકે છે. બિલકુલ સામંતભાઈ, સમયનો અભાવ છે, આપની પ્રતિક્રિયા. 7 કરોડ વિદ્યાર્થી અને ગુજરાતી વતી આપણે એક અપેક્ષા રાખી શકીએ સરકાર પાસે કે વિદ્યાર્થીઓ તમારે કોઈ પણ 10 દિવસનો જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને ગુમાવતા નહીં, તો હવે વિદ્યાર્થી છે ને બીજી વાર વિશ્વાસ નહીં મૂકે. અને જે પણ ગેરરીતિઓ થાય છે એને દૂર કરવા માટે બહુ સરળ રસ્તા છે, સીસીટીવી કેમેરા બધા લાઈવ કરી દો, જેટલા સીસીટીવી કેમેરા છે પારદર્શક બીવાની ક્યાં જરૂર છે, લાઈવ કરી દો. જે વિદ્યાર્થીને જે સ્કૂલમાં ચોરી થવાનું એવું છે કે અમારા ક્લાસમાં ચોરી થઈ છે, સરકાર લાઈવ કરી દે કે જોઈ લો, નહીં ચોરી થઈ હોય તો સંતોષ થઈ જશે. અને રહી વાત બીજી, કદાચ સીસીટીવી ના હોય તો એવા સેન્ટર શું કરવા ફાળવવા પડે. ત્રીજી વાત, કદાચ સરકારને એવું લાગતું હોય કે આટલી બધી સંખ્યા છે ગમે ત્યાં સેન્ટર ફાળવવા પડે, તો પછી પ્રીતનો તમારો પ્રોજેક્ટ છે એ મૂકી દો કે લિમિટેડ વિદ્યાર્થી મૂકો. આજે 1 કરોડ વિદ્યાર્થીઓની પરીક્ષા થતી હોય સાહેબ કોમ્પ્યુટરાઇઝ, તો ગુજરાત સરકારમાં કેમ ના થઈ જાય 12 લાખ માટે? જો કરવું હોય તો ઘણા બધા રસ્તા છે. બાકી હવે વિદ્યાર્થીઓને અન્યાય થવાનો હોય, વિદ્યાર્થીઓ સહન કરવાનું હોય તો એ પાપનો ઘડો ભરી ગયો છે. હવે કોઈ વિદ્યાર્થી અન્યાય સહન નહીં કરે, સરકારે આ મુદ્દે જાગવું પડશે, ન્યાય આપવો પડશે, વિદ્યાર્થીની વાત વિનમ્રતાથી માધ્યમથી કહું છું કે જેટલા બી વિદ્યાર્થીઓ ડરવાની જરૂર નહીં, બધા આંદોલનમાં સાથ સરકાર આપો અને બધા ગાંધીનગર આવો, સરકાર ડરાવો તો સરકારથી ડરવાની કોઈ જ જરૂર નહીં. અરે ભાઈ, ગુજરાતના વિદ્યાર્થીઓને હું તમારા વતી અપીલ કરું, ગુજરાતમાં કોઈ પણ વિદ્યાર્થીએ, કોઈ પણ યુવાને, કોઈ પણ પ્રજાએ લોકશાહીમાં અધિકારને ડરવાની કે ડરાવવાની કે એવી કોઈ વાત છે નહીં સરકારમાં. આ ખાલી ભ્રામક વાતો છે, તમારા ન્યાય માટે તમારો અધિકાર દે. હું પોતે સાથે, બિલકુલ સરકાર સાથે, પાર્ટી સાથે. વરુણભાઈ તમે બહુ સરસ, ચોક્કસ ચોક્કસ ભાઈપાલભાઈ, એક જ મિનિટ. વરુણભાઈ સરસ મજાની વાત કરી કે ભાઈ ભાજપ સરકાર બધી ખબર છે અને આ તે એકદમ શોર્ટમાં બતાવ. પણ વરુણભાઈ, આજે વિદ્યાર્થીઓ ડીવાયએસઓની પરીક્ષા લેવા માટે 2.5 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ગયા હતા, કદાચ તમારા ધ્યાનમાં નહીં હોય. બીજું કે ત્યાં જે વિદ્યાર્થીઓ આંદોલનમાં બેઠા હતા એ લોકો જોડે 2 દિવસનું ભાડું હતું, ત્રીજા દિવસે બેસવાના પૈસા નતા. તમે પટેલો આંદોલન કર્યું ત્યારે તમારે એક નાતી સદ્ધર હતી, એટલે તમે લોકો બધાને લાયા હતા. આજે વિદ્યાર્થીઓ લાવી શકે કોઈ સ્થિતિ નથી. એટલે આ છે ને ઉપરથી સ્ક્રિપ્ટ જ આવે બીજેપીની છે, એક નેશનલ લેવલથી, કે આંદોલન તોડી નાખવા માટે એવું કહેવાનું કે ભાઈ વિદ્યાર્થીઓ જે છે એ 10 ની સંખ્યામાં બેઠા. હકીકતમાં આખા ગુજરાતમાં 3.5 લાખ વિદ્યાર્થીઓ આંદોલન સાથે જોઈન છે, એટલા માટે યુવરાજ જાડેજાએ જે પેલું બનાવ્યું હતું આખું, બરાબર, એનું જે જ્ઞાન સાથી પોર્ટલ ટેલિગ્રામમાં, એમાં શરૂઆત મેં જોયું હતું 5,000 લોકો જ હતા, આજે 3.5 લાખ લોકો છે. એટલે સીધા 7.5 લાખ લોકો, વરુણભાઈ તમારી જાણ ખાતર કહી દઉં, ત્યાં જોઈન્ટ જ છે, પણ એમની જોડે પૈસા નથી કે તમારી જેમ લાઈને બેસાડી શકે. 10 વિદ્યાર્થીઓ નથી, આજે 2.5 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ગયા હતા, અને આટલું મોટું આંદોલન છે કે 10 દિવસ પછી 11મા દિવસે તમે જોજો ગુજરાતની અંદર એવું થશે. પ્રફુલભાઈ સમયનો અભાવ છે, વરુણભાઈ, પ્રફુલભાઈ, દિનેશભાઈ, દિલીપભાઈ, રચિતભાઈ, મહિપાલભાઈ, સામંતભાઈ, આપ સર્વે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હાલ ખાસ આટલું જ, આગળ વધુ